સુરત 14 જૂન 2023 સુરતના મજુરા ગેટ બ્રાન્ચના આકાશ બાયજૂસનો વિદ્યાર્થી નીલ નિતેશ લાઠિયાએ AIR 30 સાથે NEET UG 2023માં મહારથી હાંસલ કરી સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે તેમજ સુરત સિટીમાં પ્રથમ ક્રમ મેળવ્યો. તેમજ મેઘ ઠક્કરે AIR 194 સાથે સુરતમાં બીજા ક્રમે રહ્યા. નીલ નિતેશ હંમેશા તેના પિતાને જોઈ ડોક્ટરના કામથી આકર્ષિત હતો. તેમના પગલે ચાલી ન્યુરોસર્જન બનવા માંગતો હતો. નીલે NEET UG 2023માં AIR 30 મેળવીને 720 માંથી 710 અને 705 સ્કોર મેળવ્યો છે. સુરત સિટી ટોપર બન્યો છે. નીલ પહેલેથી જ ઇન્ટરનલ ટેસ્ટમાં સતત સ્કોર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નીલ 2 વર્ષ માટે ફાઉન્ડેશન કોર્સ માટે nth દ્વારા ધોરણ 9માં આકાશ બાયજૂસમાં જોડાયો. નીલને હંમેશા બાયોલોજીનો અભ્યાસ કરવો ગમતો હતો. ડોક્ટર બનવાના ધ્યેયને આગળ વધારવાનું નક્કી કર્યું હતું. ધોરણ 10ની શરૂઆતમાં નીટની તૈયારી અભ્યાસક્રમમાં જોડાયો હતો. ક્લાસ ઓનલાઈન રાખવામાં આવ્યા હતા અને બોર્ડની પરીક્ષાઓ પહેલા શરૂ થઈ ગયા હતા, જેથી તે સમયસર તેનો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે. શરૂઆતમાં તેને નીટની જટિલતાઓ પર વધુ ધ્યાન આપ્યું ન હતું. વ્યામુક્ત અભ્યાસ સાથે કેવી રીતે આગળ વધવું તે અંગે મૂંઝવણમાં હતો. ધોરણ 11માં તેનો સ્કોર સરેરાશ 600-650 આસપાસ હતો. ધીમે ધીમે તેમણે શિક્ષકો સાથે વાત કરી વ્યૂહરચના પર પહોંચવા માટે તેમની ભૂલોનું વિશ્લેષણ કર્યું. પોતાના NCERT અભ્યાસક્રમમાં વધુ સારો દેખાવ કરવાનું શરૂ કર્યું. તેને નીટના 6 મહિના પહેલાં 700 સ્કોર કર્યા હતા. ત્યાર પછી કોઈપણ ટેસ્ટમાં ક્યારેય 690થી નીચેનો સ્કોર કર્યો નથી. નીલના ફાધર જનરલ સર્જન છે. તેઓ પોતાનું ક્લિનિક ચલાવે છે, જે નીલ એક બાળક તરીકે સમય પસાર કરતા દર્દીઓની સારવાર કરવામાં આવે છે, તેમને પ્રેરિત કરે છે. નીલના મધર હાઉસવાઇફ છે. નીલની નાની બહેન હાલ ધોરણ 10માં છે. નીલને તેના માતા-પિતા તરફથી ખૂબ જ સપોર્ટ મળ્યો છે. તેઓએ નીલના અભ્યાસમાં દખલ કરી ન હતી. પિતાએ નીલને વ્યવહારુ સલાહ આપી હતી. જ્યારે તે પરીક્ષા વિશે નર્વસ અનુભવતો ત્યારે માતા તેની સાથે વાત કરે છે. જો ડૉક્ટર ન હોત તો તેને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોત, ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT સ્ટ્રીમમાં જોડાયો હોત, કારણ કે તેને કોડિંગમાં રસ છે. નીલે પણ ધોરણ 1 પાસ કર્યું, નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન ધોરણ 10માં, પરંતુ તેનું એકમાત્ર ધ્યાન ડૉક્ટર બનવા પર હતું, કારણ કે તે આગળને આગળ વધ્યો નહીં. પોતાની સ્ટડી પ્રોસેસ વિશે નીલ કહે છે, કોવિડ અને ઓનલાઈન ક્લાસના કારણે હું નીટ ફોર્મેટમાં કેવી રીતે જવું તે અંગે હું ધોરણ 11માં ખોવાઈ ગયો હતો. ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપી ન હતી. સીધું ધોરણ 12માં મારી પ્રથમ બોર્ડ એક્ઝામ આપી હતી, જે ડરામણી હતી, પરંતુ મને અભ્યાસક્રમ પર સારી પકડ હતી. પાછલા વર્ષના પેપર સોલ્વ કર્યા, જેનાથી મને આત્મવિશ્વાસ વધારવામાં મદદ મળી. આખરે મેં આ વ્યૂહરચના નીટની તૈયારી માટે લાગુ કરી. દરેક ટેસ્ટમાં 690 ઉપર સ્કોર કરવાનું શરૂ કર્યું. આજે હું ખુશ છું, કેમ કે હું મારું લક્ષ્ય હાંસલ કરી શક્યો છું. 12મા ધોરણનો અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી તેને આગળ શું કરવું તે વિશે મૂંઝવણ હતી. સમયનો ઉપયોગ સ્વ અધ્યયન અને મુશ્કેલ લાગતા પ્રકરણોની નોંધ બનાવવા માટે કર્યો. આકાશમાં તે જ સ્પર્ધાનો સામનો કરી રહ્યો હતો. તેને ખ્યાલ મેળવવા માટે તેને અન્ય વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાનું પસંદ હતું. તેણે કહ્યું કે મેં NCERT પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે મારી વ્યૂહરચના બદલી. તેનાથી મારા સ્કોરમાં ધીમે ધીમે સુધારો થયો. જ્યારે માર્ક્સ ઓછા હતા ત્યારે મેં મારા બેચમેટ સાથે ભૂલોની ચર્ચા કરી, જેના કારણે ભણવામાં મારો જે વીક એરિયા હતો તેને ઓળખવામાં મને ઘણી મદદ મળી. નીલે એનિમે જોવાનું પસંદ છે, પરંતુ તેણે નીટના 2 મહિના પહેલાં કોઈ પણ ડિસ્ટ્રેક્શન થવાથી દૂર રહ્યા. અભ્યાસમાંથી મન દૂર કરવા માટે કેટલીક વાર તેના કોમ્પ્યુટર પર વિડીયો ગેમ્સ રમતા હતા. સાંજે તેના બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાંથી તેના મિત્રો સાથે ફરતા હતા. પરીક્ષાઓ પૂરી થયા બાદ પરિવાર સાથે કાશ્મીર જવા માટે ઉત્સાહિત છે. નીલ નિતેશને અભિનંદન આપતા આકાશ બાયજૂસના CEO અભિષેક મહેશ્વરીએ કહ્યું, આકાશ બાયજૂસ ખાતે અમે સંભવિત દરેક બાળકોને તેમની સાચી ક્ષમતાઓ શોધ માં મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. નીલ એક આજ્ઞાકારી વિદ્યાર્થી હતો, જેણે સૂચનાઓનું પાલન કર્યું. અમને આનંદ છે કે તેને જર્નીમાં એન્વાયરમેન્ટ મદદરૂપ લાગ્યું. અમને નીલ પર ખૂબ ગર્વ છે. તેના ભવિષ્ય માટે તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ. તાજેતરમાં જાહેર થયેલા પરિણામો પર આકાશ બાયજૂસના રિજનલ ડિરેક્ટર અમિતસિંહ રાઠોડે કહ્યું, અમે વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. ટોચના સ્કોરર તરીકે તેમની સિદ્ધિ તેમની અથાક મહેનત, અતૂટ સમર્પણનો પુરાવો છે. સાથે અમે તેમને તેમના ભવિષ્યના તમામ પ્રયાસોમાં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. आकाश बायजूसना तमाम फेकल्टीनी पण प्रशंसा करीए छीए जेमणे विद्यार्थीओनी तमाम डाउट्स अने प्रश्नोनुं निराकरण करी सपोर्ट आप्यो छे। आकाश बायजूस द्वारा प्रदान करवामां आवेल असरकारक अभ्यासक्रम अने अमारा विद्यार्थीओ प्रत्येनी अमारी अटूट प्रतिबद्धताए आ सफलतामां निर्णायक भूमिका भजवी हती। मायसेल्फ हिमांशु पुरोहित, डेप्यूटी डायरेक्टर आकाश बायजूस गुजरात। आज नीट 2023 का रिज़ल्ट आया है। नीट 2023 में आकाश बायजूस के बहुत ही शानदार रिज़ल्ट आए हैं। टॉप 100 बच्चे ऑल इंडिया रैंक में 55 बच्चा आकाश इंस्टीट्यूट का है, आकाश बायजूस का। और सूरत से भी बहुत ही हमारे शानदार रिज़ल्ट हैं। सूरत में हमारा नील लाठिया ऑल इंडिया रैंक 30 लेकर सूरत शहर में पहले नंबर पर है। देखिए, नील की सक्सेस में अगर मैं कुछ इम्पॉर्टेंट पॉइंट बात करूं तो सबसे इम्पॉर्टेंट उसका खुद का डेडिकेशन, दूसरा इम्पॉर्टेंट उसके टीचर्स। आकाश बायजूस के टीचर्स ने उसको दिन रात मेहनत करी कंटिन्यूसली। नील हमारा 4 साल का बच्चा था, 9, 10, 11, 12 उसने यहीं से कंटिन्यू किया, यहीं से पढ़ाई करी। 4 साल लगातार मेहनत, जितने भी इंटरनल टेस्ट थे उसमें बहुत अच्छा परफॉर्मेंस, और तीसरा डेडिकेशन उसके पेरेंट्स का, वो बहुत इंपॉर्टेंट रोल प्ले करते हैं। મારું નામ નીલ લાઠિયા છે, હું ગુજરાત સુરતથી છું। ગુજરાતમાં મારો સેકન્ડ રેન્ક આવ્યો છે, સુરતનો ટોપર છું। ઓલ ઇન્ડિયા રેન્ક મારો 30 છે ઇન નીટ યુજી 2023। આ મારી ટુ યર્સની જર્નીમાં મારા મતલબ પેરેન્ટ્સે બહુ હેલ્પ કરી છે, આકાશના ઇન્સ્ટિટ્યૂટે બી બહુ હેલ્પ કરી છે। એના આકાશના પેપર્સ, ડેલી પેપર્સ, આકાશની મોડ્યુલ્સ, મટીરિયલ્સ, એ વર વેરી હેલ્પફુલ, મારી બહુ મદદ કરી છે એની। અને 2 વર્ષની જર્નીમાં મહેનત બહુ ખૂબ જ છે, તો મહેનત કરવાથી આપણે પાછળ વળવાનું નથી। અગર તમે ડૉક્ટર બનવાનું ઈચ્છતા હો તો મહેનતથી પાછળ નથી વળવાનું અને ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવાનું છે। લાસ્ટ 6 મહિના જ્યારે તમારી પ્રિપેરેશન હોય, અને હું મેઇનલી એનસીઆરટી ઉપર ફોકસ કરતો, કેમ કે નીટ જે એક્ઝામ છે એ પ્યોરલી એનસીઆરટી બેઝડ આવે છે। એનસીઆરટી ઉપર તમારે જેટલી પકડ હશે એટલા તમારા સારા માર્ક્સ આવશે, અને ટ્રાય કરો કે તમારો ટાર્ગેટ જેટલો હાઈ હોય એટલો હાઈ રાખો। એમ બી ટાર્ગેટ વધારે નથી આવવાના, ઓછા જ આવવાના છે। મારો ટાર્ગેટ 720 હતો, મારા 710 માર્ક્સ આવ્યા અને હું બહુ જ ખુશ છું। નીલ, કઈ રીતનું આખું જે વર્તમાન તમે મહેનત કરી છે? હું મતલબ એનસીઆરટીની શોર્ટ નોટ્સ બનાવેલી હતી મેં લાસ્ટમાં રિવાઇઝ કરવા માટે, કેમ કે 98 ચેપ્ટર્સ આવે છે નીટમાં, તો શોર્ટ નોટ્સ બનાવવી જરૂરી છે, નકર તમે રિવાઇઝ નહીં કરી શકો। અને જેટલા તમે મલ્ટિપલ રિવિઝન કરશો, જેટલી વાર વધારે તમે સેમ વસ્તુ વાંચશો, એટલું તમારે સારું પડશે, એટલું તમને મેમરાઇઝ થશે અને એક્ઝામમાં એટલું તે બેનિફિશિયલ રહેશે। અને નીટ એક્ઝામમાં જ્યારે તમે બેસો ત્યારે પેનિક નહીં કરતા, એકદમ કામ માઇન્ડથી જજો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।